હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું રાજેશ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ચાલો થઈ જાઉં રેડી ધોરણ નવ ના બાળકો એકદમ તૈયાર છે બરાબર ને અને તમને મને એવું લાગે છે કે તમને આ રેપિડ રિવિઝન સિરીઝમાં બહુ મજા આવે છે તમારો રિસ્પોન્સ જોઈને એવું લાગે છે તમને બહુ મજા આવે છે તમે ખૂબ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો અને હવે તમારે તો ખાસ કારણ કે સર અમને તો સીધો સીધો માઇન્ડ મેપ જ મળી ગયો છે સર

સારામાં સારું તમે લક્ષ્યાંક જે હાંસલ કર્યો છે તે મેળવી શકો છો તો તમારી ડાયરી ની અંદર નોંધતા રહો બરાબર છે તો બસ સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા રહો અને એકદમ શોર્ટ સમય ની અંદર ટૂંક સમયની અંદર જ તમારો લક્ષ્યાંક તમે હાંસલ કરી શકો છો યસ બાળકો

ઓકે તો જોઈ લઈએ કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાના છે તો સૌથી પહેલા આપણે જોઈએ છે ભાઈ તેની આપણે ચર્ચા કરવાના છે યસ ત્યારબાદ બીજો મુદ્દો છે આપણો ઠંડુ યુદ્ધ ઓગણીસો થી બાસઠ ઠંડુ કોલ્ડ વોર એની પણ આપણે ચર્ચા કરવાના છે

જર્મનીના ભાગલા અને રશિયાનું વિઘટન બે અગત્યના બનાવો બને છે જર્મનીના ભાગલા પડી જાય છે ચાર ભાગોમાં જર્મની નું વિભાજન અને રશિયા જે છે એ રશિયા જે શું થાય છે ભાઈ સોરી જર્મનીના ભાગલા અને રશિયાનું વિઘટન રશિયાના પણ જે રાષ્ટ્રો છે એ રશિયા થી સ્વતંત્ર થાય છે શું બને છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રધાન ભારત એ વિશ્વ લેવલ ઉપર આંતરરાષ્ટ્રીય લેવલ પર કેવું પ્રદાન કર્યું છે બાંગ્લાદેશ સાથે પાકિસ્તાન સાથેના સંબંધોની પણ આપણે ચર્ચા કરીશું ઓકે રેડી જોઈએ વન બાય વન ટોપિક સૌથી પહેલા પ્રથમ વિશ્વયુદ્ધની વાત આપણે શીખી ગયા દ્વિતીય વિશ્વયુદ્ધ ની વાત કરી ગયા

અને માનવ જાતિ માટે શાંતિ માટે થઈ આ વાત આપણે આગળના ચેપ્ટર શીખી ગયા છે યસ ચોવીસ ઓક્ટોબર હવે અહીંયા જોઈએ આપણે ખાસ આપણે જોવાનું છે કે સંયુક્ત રાષ્ટ્ર એનું ખતપત્ર કઈ રીતે સંયુક્ત રાષ્ટ્ર જે છે વિશ્વમાં શાંતિ અને સલામતી માટે કઈ પ્રોસેસ કરે છે તો સંયુક્ત રાષ્ટ્ર ખતપત્ર શું છે ચાલો જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે આ હેતુઓ નીચે પ્રમાણે છે સંયુક્ત સંઘના રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે સ્થાપના જે થઈ હતી તે હેતુઓ રિપીટ થયા છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની સ્થાપના કરવી બહુ મોટી વાત છે આંતર હેતુઓ અગત્યનો સવાલ છે બાળકો પરીક્ષા રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી અને આ જે બાબતો છે જે શાંતિ અને સલામતી માટે અવરોધક બાબતો છે તેને દૂર કરવી બીજી વાત કરીએ તો ભાઈ આક્રમક ના કારણે શાંતિ ભંગના કૃત્યો દબાવી દેવા સરકારે સામૂહિક પગલા ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય ઉકેલ લાવવાનો છે યુદ્ધ દ્વારા નહીં પણ શાંતિમય રીતે વાટાઘાટો કરીને રાષ્ટ્રો રાષ્ટ્ર વચ્ચેના જે ઝઘડાઓ છે એનો મૈત્રીપૂર્ણ અને સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ માટે તમામ યોગ્ય પગલા ભરવા આ રાષ્ટ્રસંઘના હેતુઓ છે સાથે સાથે આર્થિક સામાજિક સાંસ્કૃતિક માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ માનવ અધિકારો તો આ રાખવાનું કામ કરે છે રાષ્ટ્ર સંઘ આ સમયના આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું આમ ખતરપત્ર માંથી ફલિત થાય છે કે યુદ્ધના અંતે તિલાંજલી અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્ર નો મુખ્ય દેહ હતું સંયુક્ત રાષ્ટ્ર નો શું દેહ હતું મુખ્ય દેહ સાને ભાઈ તિલાંજલિ યુદ્ધ ને તો તિલાંજલી જ આપવાની છે યુદ્ધ તો હવે થવું જ જોઈએ નહીં અને એના માટેના બધા જ પ્રયાસો આ સંયુક્ત રાષ્ટ્ર ચાલો જોઈએ હવે રાષ્ટ્રસંઘના ખતપત્ર ની વાત કરી હવે આપણે જોવાના છે ઠંડુ વિશ્વયુદ્ધ સોરી ઠંડુ યુદ્ધ વિશ્વયુદ્ધ શબ્દ નથી હો ઠંડુ યુદ્ધ ઠંડુ યુદ્ધ કોની વચ્ચે થયું કઈ કઈ રીતે થયું અને મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તો યુદ્ધના કારણે ભારે હાનિ પહોંચે છે પરિણામે અમેરિકા અને રશિયાના હાથમાં નેતાગીરી આવે છે

યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને આવી વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે બંને પ્રયત્ન કરે છે અને અને આ ગાળા દરમિયાન વિશ્વ બે બે સત્તા જૂથો લશ્કરી જૂથોમાં વિભાજિત થઈ જાય બે સત્તા જૂથો અને બે લશ્કરી જૂથો જોઈએ આગળ આની અંદર એવું થાય છે સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયા બે ધ્રુવોમાં વિભાજિત થઈ જાય છે એક બાજુ અમેરિકા છે એક બાજુ રશિયા છે અને

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં આ ઠંડુ યુદ્ધ જે છે એ પરિવર્તન લાવનારું હતું નાઝીવાદી જર્મની ફાંસીવાદી ઇટાલી અને મિત્ર દેશો તરીકે સાથે લડેલા વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો બન્યા અમેરિકા અને રશિયા આ બે સત્તા જૂથોમાં વિશ્વનું વિભાજન થાય છે બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું બ્રિટન અને ફ્રાન્સ નો વિજય તો થયો પણ યુદ્ધમાં ભયંકર તારાજીના કારણે બંને જે મહાસત્તાનો દરજ્જો છે એ ગુમાવી દીધો બરાબર છે યુદ્ધમાં હારેલા જર્મની ઇટાલી અને જાપાન આર્થિક રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા કોણ નષ્ટ થયા ભાઈ જર્મની ઇટાલી અને જાપાન રાજકીય અને લશ્કરી બંને રીતે નષ્ટ થઈ જાય છે કારણ કે જર્મની તો ખબર છે ભયંકર નુકસાન થાય છે જર્મની ની અંદર અને જાપાન પર અનુભવ નાખ્યો છે જાપાન ની તો પરિસ્થિતિ કેવી થઈ જાય છે અત્યંત ભયંકર પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપિયા દેશો ઓસ્ટ્રિયા અલ્બેનિયા હંગેરી યુગોસ્લાવિયા જેકોસ્લાવિયા પોલેન્ડ રૂમાનિયા બલ્ગેરિયા બાલ્ટિક રાજ્યો પર પોતાનો કબજો જમાવી લીધો આ દેશમાં સામ્યવાદી પક્ષોને સત્તા રશિયા સામ્યવાદી અખતરો કરીને એક માત્ર અણુબોમ્બ બરાબર ધ્યાનમાં રાખજો ભાઈ અહિયાં રશિયા એ અણુબોમ્બ નો અખતરો કરે છે ઓગણીસો ને ઓગણપચાસ માં અને એક માત્ર બોમ્બ ધરાવતી સત્તા અમેરિકાને શું કરે છે અમેરિકાને પ્રભુત્વ વાળી ડગાવી નાખે છે તે જ રીતે પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં લોકશાહી અમેરિકા સાથે જે દેશો જોડાયા ત્યાં અમેરિકાએ એ લોકશાહી ની સ્થાપના કરી રશિયા સાથે જે દેશો જોડાયા ત્યાં રશિયાએ સામ્યવાદ સ્થાપના કરી યાદ રાખજો અમેરિકા લોકશાહી જૂથ રશિયા સામ્યવાદી જૂથ ઓકે આગળ વધીએ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક પ્રક્રિયાને ઉદ્ભવે છે અને વેગ મળે છે ઉદ્ભવે છે અને વેગ મળે છે બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું અમેરિકા અને રશિયા સોવીય સામ્યવાદી બચાવ બચાવ અમેરિકા પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો એક સંગઠન નાટો નાટો નોર્થ એટલાન્ટિક ઓર્ગેનાઇઝેશન હવે યાદ રાખજો લશ્કરી જૂથોમાં અને વહેચાલુ વિશ્વ એટલે ઠંડા વિશ્વયુદ્ધના પરિણામે આ જે જૂથો છે એમાં પહેલું જૂથ આવે છે નાટો અને નાટોની અંદર શું આવે છે ભાઈ નોર્થ એટલાન્ટિક ટેરેટરી ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય છે નાટો

આ સૈનિક સંગઠન નું નામે સૈનિક સંગઠન કરી અલ્બેલિયા અલ્બેનિયા બલ્ગેરિયા જેકોસ્લાવિકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રૂમાનિયા રશિયા વગેરે આના સભ્યો બને છે એટલે અહિયાં આ રશિયા જૂથ છે વોર્સો કરાર હવે રહ્યા મધ્ય પૂર્વના દેશો મધ્ય પૂર્વના દેશોની અંદર ઇંગ્લેન્ડની હવે આ સેન્ટો જે છે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટેરેટરી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર તરીકે એને ઓળખવામાં આવે છે એ સત્તા જૂથ થયું પરંતુ ઈરાકમાં ક્રાંતિ થઈ તો આ જૂથની અલગ થયું અને પાછળથી આ જૂથ માં અમેરિકા શસ્ત્રીકરણ નિઃશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રો નું સર્જન અને તેનો ઉપયોગ હવે શસ્ત્રીકરણ કરવું કે નહીં કરવું શસ્ત્રીકરણ એ વિકાસ તરફ લઈ જાય છે કે વિનાશ તરફ લઈ જાય છે બાળકો ખુબ અગત્યનો સવાલ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે

એ પછીના ચાર વર્ષમાં સોવિયત યુનિયન પણ અણુ અણુઅતરો કરતા એને પણ સાબિત કર્યું કે અમેરિકાને ટક્કર આપી શકે એમ રશિયા છે સોવિયત યુનિયન ઓકે અમેરિકાના દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની કટોકટી યાદ રાખજો ભાઈ ક્યુબાની કટોકટી અગત્યનો ટોપિક આવે છે ક્યુબાની કટોકટી હવે આની અંદર અમેરિકા ઈસ્વીસન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા સોવિયત યુનિયને ત્યાં પોતાનું લશ્કરી જહાજ મિસાઈબિયન સમુદ્રમાં મોકલ્યા બંને મહાસત્તાઓ વચ્ચે પરમાણુ શસ્ત્રો નો ઉપયોગ કરવાની ધમકીઓ અપાઈ ગઈ બંને વચ્ચે ધમકી અપાઈ જાય છે અને એમાં અમેરિકા અને સોવિયેત યુનિયન ના વડાઓ વચ્ચે પહેલી વાર હોટ ઉપર

ખ્યાલ આવે છે આ ઘટના ને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે આથી મહાસત્તાઓ વચ્ચે પરસ્પર મહાસત્તાઓ પરમાણુ અને માનવી કલ્યાણ કરવાનું નક્કી કરી આથી જ ક્યુબાની કટોકટી ને ઠંડા યુદ્ધના અંત ના આરંભ તરીકે ઓળખવામાં આવે છે ઠંડા વિશ્વયુદ્ધ નો અંત ની શરૂઆત આ ક્યુબાના કટોકટી થી થાય છે મિત્રો ખ્યાલ આવે છે ને ભાઈ

એવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું કારણ કે એવા એવા પ્રક્ષેપાત્રો એવા 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 ગયા હતા હતા કે આખા વિનસ કરી શકે તો એ મિત્રો ચાલો બે પ્રેપાત્રો એવાંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધો સુધારવાની પ્રક્રિયા શરૂ થઈ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી અને અંતે આપણે કે બંને વચ્ચે હસ્તાક્ષર થાય છે વિશ્વ શાંતિ તરફ આગળ વધી રહ્યું છે ભાઈ આગળ જોઈએ ભારતે આ સંધિનો આવકારી છે પણ હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે ભારત અને આવકારે છે પણ નિઃશસ્ત્રીકરણ ના પક્ષે ભારત છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્તિકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમ માંથી મુક્ત બનશે નહીં એવી ભારતની ધારણા છે એક પણ રાષ્ટ્ર પરમાણુ શસ્ત્રો નું ઉત્પાદન નહીં કરે ત્યારે વિશ્વ શાંતિ સ્થપાશે નેક્સ્ટ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્ર નો ઉદય ચાલો ભાઈ

કંબોડિયા પણ સ્વતંત્ર બન્યા આમ ધીરે ધીરે એશિયાના ઘણા દેશોમાં આઝાદ થાય છે આઝાદી મેળવે છે જોઈએ મિત્રો બીજા વિશ્વયુદ્ધના આફ્રિકાના પરાધીન દેશો સુખદ પરિણામ આવ્યું મહાયુદ્ધ પૂરું થયું તો બીજા વિશ્વ દરમિયાન એશિયાના દેશો ને ચાલી રહેલી સ્વતંત્રતાના ચળવળ વેગીલી બની અને આની અસર ક્યાં થઈ ઓગણીસો એકાવન થી ઓગણીસો છાસઠ સુધી થોડેક વર્ષના સમયગાળામાં આફ્રિકાના ચાલીસ જેટલા કેટલા

પરીક્ષાની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો બિન જોડાણવાદી ચળવળ પૂછાશે 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 ને એટલે શું એનું મહત્વ અથવા એનો સમજાવો તો આપણે સમજાવીશું બે વિશ્વ ગઈ બે વિરોધી મહાસત્તાઓ લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા કેટલાક રાષ્ટ્રો જોડાયા ને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા એટલે કેટલાક અમેરિકા સાથે જોડાયા કેટલાક રશિયા સાથે જોડાયા પણ સત્તા જૂથો કે લશ્કરી જૂથોમાં જોડાયા નહીં બિન જોડાણવાદી એટલે જે અમેરિકા સાથે પણ જોડાયા રશિયા પાસે બિન જોડાણ વિશ્વની બે મહાસત્તાઓની એક વિચાર સ્તરની જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો વિકાસના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા શું ઈચ્છતા હતા

આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી કરાઈ ઓગણીસો આંદોલન નોન એલાયન્સ સંસ્થાની સ્થાપના કરવામાં આવી પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી બિન જોડાણવાદી ચળવળને મહામૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું ભારત હતું બિન જોડાણવાદી ચળવળની અંદર

પણ આજે સૌથી વધારે દેશો કોની સાથે છે બિન જોડાણવાદ સાથે વાલાલમપુર ખાતે વાલાલમપુર મહાસત્તા તરીકે મજબૂત બન્યું અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ એટલે સોવિયત હવે જોઈએ બનાવ છે કે રશિયા સામ્યવાદનો ઉત્તેજન આપતું અને જે સંયુક્ત રશિયા હતું તેના રાષ્ટ્રો રશિયા થી છૂટા પડે છે એટલે રશિયા નું વિઘટન થાય છે રશિયા નું વર્ચસ્વ ઘટે છે કારણ કે તેનું વિઘટન થતા રશિયા ધીરે ધીરે કેવું બને છે નરમ છે નબળું પડે છે અને એક માત્ર મહાસત્તા તરીકે અમેરિકા રહે છે કોણ રહે છે ભાઈ અમેરિકા આગળ વધીએ તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણ નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા

ભયંકર થાય છે જોઈએ જર્મની બીજા અંદર જર્મની ને ચાર વહીવટી વિભાગમાં વિભાજીત કરી દીધું ચાર ભાગમાં વિભાજીત કરે છે તેની વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવી સોવિયત યુનિયન લાલ સેના રેડ આર્મી એ પૂર્વ ભાગ પર કબજો જમાવ્યો જેથી પૂર્વ જર્મની નો વહીવટ

ભાગમાં વિભાજીત કરી દેવામાં આવ્યું કેટલા ભાગમાં ચાર ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે અને ને ને સોંપવામાં આવ્યો બર્લિન બર્લિન પણ પણ ના ના જેમ રશિયા ભાગ કર્યા છે તેમ બર્લિન ને પણ ચાર ભાગમાં વિભાજીત કરી દેવામાં આવે છે અને વચ્ચે આ બધા સત્તા જૂથો વચ્ચે કેવું વાતાવરણ નિર્માણ થાય છે તો બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ વાતાવરણ નિર્માણ થાય અમેરિકા ફ્રાન્સ અને પોતાનો વહીવટ હેઠળના પશ્ચિમ જર્મની પ્રદેશનું એકીકરણ એટલે થયું એવું સમય અને ઓફ જર્મની તરીકે નિર્માણ કર્યું અને પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેને બર્લિનના ત્રણ વિભાગો એક કરવામાં આવ્યા આ પ્રક્રિયા વિરોધારૂપી સોવિયત યુનિયન બર્લિનની નાકાબંધી જે સોવિયત યુનિયન રશિયાએ બર્લિન ચારે તરફથી ઘેરી લીધું ચારે બર્લિનથી અને પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તંગી કારણે નાકાબંધી આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન જુદું થયું અને તેમાં ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો વિશ્વની એક જબરજસ્ત ઘટના બને છે કે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનની જુદી પાડતી બે

દિવાલ બનાવી દીધી બર્લિન કી દિવાર જરૂરી હૈ હર ઘર લેકિન દિવાર આવી ગઈ છે પૂર્વ બર્લિનમાં જર્મની નું જુલમી અને કડકાઈ ભરા વાતાવરણ પશ્ચિમ જર્મની જે છે એ પશ્ચિમ જર્મની બર્લિન મુક્ત અને મોકળાશ એક બાજુ મોકળાશ છે એક બાજુ ફ્રીડમ છે અને એક બાજુ ગુલામી છે

આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા ત્યાર પછી ના સાડા ચાર દ્વારા પશ્ચિમ જર્મની ખુબ જ વિકાસ કર્યો તેને આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ હાસ કરી ના અને પરિણામ આવ્યો એક વિકાસ થાય છે રશિયા આધારિત જે જર્મની હતું તેનો વિકાસ અવરોધાય છે અટકી જાય છે ખાસ યાદ રાખજો મિત્રો અટકી જાય છે સામ્યવાદી યુરોપ પૂર્વના દેશો પશ્ચિમના લોકશાહી દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું તેમની વચ્ચેના અવરોધો લોખંડી અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઉભી થાય એવા કોઈ મુદ્દાઓ રહ્યા નહીં અને બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ પરિણામે બંનેનું એકીકરણ થયું ત્રીજી ઓક્ટોબરે ત્યારે ભાઈ ત્રીજી ઓક્ટોબરે જર્મની એકીકરણ થાય છે દિવાલ તોડી નાખી ભાઈ આ દિવાલ જે છે આ દિવાલ ને લોકોએ તોડી નાખી દીવાલ નહીં જોઈએ અને લોકો તોડી નાખી બરાબર છે અને આમ જર્મની નું એકીકરણ થાય છે બરાબર છે અને સંયુક્ત બનેલા જર્મની ઓગણીસો નેવું પછી ના દસકામાં ઓગણીસો નેવું તમે જુઓ જર્મની ક્યાં પહોંચ્યું છે ઓગણીસો નેવું જર્મની આજે અંદર સારી ટોચ ઉપર પહોંચ્યું છે એનું કારણ અને વેપાર વાણિજ્ય સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બની રહ્યું છે રશિયાનું વિઘટન જોઈ લે ભાઈ રશિયા ના વિઘટન ને પણ ચર્ચા કરી લઈએ જોઈએ રશિયાનું વિઘટન સોવિત યુનિયન ના પ્રમુખ હતા ગોરબો ચો રાષ્ટ્રપ્રમુખ ગોરબો ચો ઉદાર મતવાદી નીતિના કારણે સોવિયત યુનિયન ની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું

ચૌદ રાજ્યો સ્વતંત્ર થઈ ગયા એક રશિયા જ એકલું રહ્યું છે આવડું મોટું રશિયા એમાંથી આ રાષ્ટ્રનું વિભાજન થયું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત નું પ્રધાન હવે આવે છે ભારત ઉપર સર ભારત કેવી પ્રગતિ કરી રહ્યું છે

અને હાલમાં જે યુક્રેન અને ઇઝરાયલ ની અંદર પેલેસ્ટાઇન ની અંદર જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં પણ ભારત હંમેશા શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા વિશ્વ ભારતે લોકોને સુખ સમૃદ્ધિ માટે તમામ પ્રયત્નો કરવા ભારત સક્રિય છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણના ઠરાવ માટે ભારત એને વાચા આપે છે નિઃશસ્ત્રીકરણ ને ઘાતક શત્રો ઉત્પાદન બંધ કરવા સંખ્યા ઘટાડીને નાણાં વિશ્વની ગરીબી અને ભૂખમરા પાછળ વાપરવા જોઈએ સામાજિક અને આર્થિક કાર્ય કરવા જોઈએ એવી માંગ હંમેશા ભારત કરતું રહ્યું છે વિશ્વ શાંતિ અને ભારતની વિદેશ નીતિનો એ મુખ્ય સિદ્ધાંત છે ઓકે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારત સતત પ્રયાસ કરે છે તો આમ હતું ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હવે જોઈએ બાળકો ભારત ના અન્ય દેશો સાથે ના સંબંધો ના અમેરિકા સાથેના સંબંધો ભારત ના અમેરિકા સાથે કેવા સંબંધો છે બરાબર છે જોઈએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે બંને સત્તાક દેશો છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતાઓ જોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર આવ્યા છે શું આવ્યા છે ચડાવ અને ઉતાર આવતા રહેલા છે આઝાદી મેળવવા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ના જોડાય બિન જોડાણવાદી નીતિ અપનાવી એ અમેરિકા અમેરિકા પસંદ નથી તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આનાથી પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી કોઈની અંદર આવીને નહી પોતે જાતે મજબૂત બનવાનું હતું ઓકે જમ્મુ કાશ્મીરની બાબતમાં જમ્મુ કાશ્મીરની બાબતમાં યુનાઇટેડ સ્ટેટ પાકિસ્તાનની તરફેણ કરે છે અમેરિકા પાકિસ્તાન તરફી વલણ છે ત્યારે પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું ત્યારે ભારતે બિન જોડણવાની નીતિ સ્વીકારી હતી ભારત છતાં પણ પશ્વિરના મુદ્દે હોવા છતાં પણ ભારત અમેરિકા સાથે જોડાયું નથી જ્યારે પાકિસ્તાન અમેરિકા સાથે જોડાયું છે આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા તેમાં ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર ન કર્યો કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટનો આગ્રહ રહી રાખ્યો છે પણ ભારત સહી કરતું નથી બંને સંધિઓ ભેદભાવયુક્ત અને આંતરરાષ્ટ્રીય નુકસાન કરતા છે એટલે યુનાઇટેડ સ્ટેટ સાથે ભારત નારાજ હતું ભારતે પોખરણ જ્યારે પોખરણમાં અણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકા વધુ નારાજ થયું એને ઘણા બધા એવા ભારત સાથે કેટલાક પ્રતિબંધો પણ મુક્યા અને સપ્ટેમ્બર બે એક ના રોજ જે આતંકવાદી હુમલો થયો ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે અને અમેરિકાને ખબર પડી છે કે આતંકવાદ શું છે ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો વધ્યા છે સપ્ટેમ્બર ઓગણીસો ચૌદ બે હાજર પંદર માં ભારતના વડાપ્રધાન ગયા અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને પણ સંબોધી હતી અમેરિકા માં માનનીય ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ઓકે આગળ જઈએ યુનાઇટેડ સ્ટેટ અમેરિકા ના પ્રમુખ બરાક ઓબામા એ છવ્વીસ જાન્યુઆરી બે હાજર પંદર ના રોજ ભારત ના છાસઠ માં પ્રજાતંત્ર દિન આપણા પ્રજાસત્તાક દિન ના દિવસે આ હાજરી આપીને એક ભારતની મુલાકાત લીધી હતી એટલે બહુ મોટી વાત કહેવાય એ ભારતમાં આવ્યા અને ભારતની અંદર જાન્યુઆરી ઉપસ્થિત રહ્યા ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા આમ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા રહ્યા છે આતંકવાદના પક્ષે બંને વડાઓ વચ્ચે ચિંતિત છે આતંકવાદની બાબતમાં અમેરિકા અને ભારત આગળ જોઈએ ભારત અને યુનાઇ સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના સંબંધો

આ કરાર ને નિષ્ઠાપૂર્વક આ કરારને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી પાકિસ્તાન ભારત કરારને અનુસરે છે ઓગણીસો નવ્વાણું માં કારગીલમાં ભારતે પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બંને દેશોના વડાઓ પોતાની સમસ્યા શાંતિમાં સમાધાન લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ભાઈ કેટ કેટલા પ્રયત્નો ભારત તરફથી તો હંમેશા પ્રયત્નો રહ્યા જ છે પણ સામેના પક્ષે પણ પ્રયત્નો થવા જોઈએ ને બરાબર ને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અહીંયા પાકિસ્તાન બતાવી દઈએ ભાઈ આપણે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પાકિસ્તાન ચાલો ભારત અને ચીન વચ્ચેના સંબંધો ભારત અને ના સંબંધો કેવા છે ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઓગણીસો ચોપન માં શરૂઆત થાય છે અને આમ ભારત અને ચીન વચ્ચેના સંબંધો આપણે જોઈએ કે ભાઈ નકશા જે પ્રકાશિત કરે છે ચીન જે નકશા બતાવે છે એમાં ભારતના ભાગને પોતાનો ભાગ બતાવે છે ત્યારથી ભારત અને ચાઇના વચ્ચેના સંબંધોમાં શું આવ્યું છે ભાઈ ભંગાણ પડ્યું છે નકશામાં ચીને ભારતનો ઘણો વિસ્તાર બતાવ્યો છે ભારત અને ચીન વચ્ચે સરહદ દર્શાવતા મેક મોહન રેખાને ચીને અસ્વીકાર કર્યો આથી બંને દેશો વચ્ચે મતભેદ નિર્માણ થયો છે ચીને ભારત પર આક્રમણ કર્યું ઓગણીસો ને માં અને જે પ્રદેશો એને પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા એના ઉપર કબજો જમાવ્યો છે ભારતે સરહદો સંરક્ષણ કરવા લશ્કર મોકલ્યું ચીન એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યું અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો આ પ્રશ્ન ઉકેલ માટે આમન મંત્રણાઓ યોજી છે પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી પણ છે છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા પ્રયત્ન થઈ રહ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ની અંદર આપણા ગુજરાતના અમદાવાદના રિવરફ્રન્ટ પર સારી એવી શાંતિ મંત્રણા થઈ છે સૌજન્ય મુલાકાત થઈ છે અને ચીન સાથે સંબંધો વિકસાવવામાં પ્રયત્નશીલ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ચાલો જોઈએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેવા છે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વાત કરીએ તો ઓગણીસો એકોતેર માં

ઓકે તો ભારત અને ભૂતાન શાંતિ અને મિત્રતા થી સંધિ કરી છે પહેલેથી ભૂતાન ભારત નું સારું મિત્ર છે ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ સ્થિતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે ભૂતાને સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર માટે ભારતે મદદ કરી છે ભારતે એને મદદ કરી છે ઓગણીસો એકોતેર માં ભારત અને ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઉભી થઈ નથી સારી વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી બે હજાર ચૌદ માં ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત પ્રગતિ કરશે તો સીધી અસર પડોશી દેશ પર પડશે બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધી સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો ભારત અને શ્રીલંકા વચ્ચેના શ્રીલંકા ચલો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે ઘણા ભારતીયો ખાસ કરીને શ્રીલંકાના ઘણા સમયથી વસવાટ કરે છે ત્યાંના નાગરિકો નો પ્રશ્ન હતો બંને વચ્ચે વાટાઘટો દ્વારા એનો ઉકેલ કરવામાં આવ્યો છે શ્રીલંકા તમિલ લોકોએ અન્યાય દૂર થાય તે માટે તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યા શાંતિ સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે અને ભારત નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમિલનાડુની મુલાકાત સોરી શ્રીલંકા તમિલનાડુ પ્રભાવિત વિસ્તાર જાફનાની એટલે કે શ્રીલંકાની મુલાકાત તેર માર્ચ બે હજાર પંદર ના રોજ કરી શ્રીલંકા તમિલ અસરગ્રસ્તો મકાનો ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ભારત અને નેપાળ વચ્ચેના જોઈએ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો બંને દેશો વચ્ચે કરવામાં આવેલા સમજૂતી થયો છે ઓગણીસો પચાસ થી

હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાં પસાર ભારતમાં આવે છે ચોમાસામાં ભૂકંપ આપ્યો એમાં આશરે આઠ હજારની આસપાસ લોકો મૃત્યુ પામ્યા આ કુદરતી હોનારતમાં ભારત ને બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી તથા તેને પુનઃ સ્થાપન કરવામાં સહાય પણ કરી છે ઓકે મિત્રો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ચાલો અફઘાનિસ્તાન સાથે આપણે બહુ નાની સીમાન ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રી ભર્યા સંબંધો ધરાવે છે અફઘાનિસ્તાન નવ સર્જન ભારતે સિંહ ફાળો રહ્યો છે બાંધકામ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને કેળવણીના ક્ષેત્રે તેના આર્થિક સહાયમાં સામાજિક ઉત્કર્ષ માટે ભારત એમને આર્થિક મદદ કરે છે અને કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે અફઘાનિસ્તાનનું જે પાર્લામેન્ટ છે પાર્લામેન્ટ એ નું બાંધકામ ભારતે કરેલ છે કોને કરેલ છે એનું બાંધકામ કરેલ છે ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો ચલો ભાઈ મ્યાનમાર આ રહ્યું આપણ બોર્ડર સાથે જોડાયેલું છે મ્યાનમાર ભારત અને મ્યાનમાર એટલે કે બર્મા વચ્ચેના સંબંધો જોઈએ ભારત અને બર્મા સાથે સુમેળભર્યા સંબંધો રહ્યા છે આઝાદી પછી મ્યાનમાર નો સ્વતંત્રતા મળી ત્યારથી બંને દેશો વચ્ચે છે આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે આર્થિક સહાય ની માગણી કરી છે ભારત મ્યાનમાર ને આર્થિક અને મજબૂત કરવા માંગતું હતું અને હંમેશા ભારત એના માટે પ્રયત્નશીલ છે ઓકે મિત્રો ઓકે તો મને એવું લાગે છે કે બાળકો તમને બરાબર સમજાઈ ગયું હશે ભાઈ હે મજા આવી ને ભાઈ

ભારત બિન જોડવાની ચળવળમાં જોડાયેલું છે બીજી વાત કરીએ તો જર્મનીના ભાગલા અને રશિયાનું વિઘટન બંને બનાવો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મોટો બનાવો છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન કેવું છે ભારતે વિશ્વમાં શું પ્રદાન કર્યું છે તેની પણ આપણે ચર્ચા કરી છે ભારતના અમેરિકા સાથેના સંબંધો કેવા રહ્યા છે અને ભારતના રશિયા સાથેના સંબંધો કેવા રહ્યા છે એ પણ આપણે ચર્ચા કરી અને ભારતના પડોશી દેશો સાથેના સંબંધો ખાસ કરીને પાકિસ્તાન સાથેના ચીન સાથેના મ્યાનમાર સાથેના અને નેપાળ સાથેના બધા સંબંધો ની આપણે વિગતવાર ચર્ચા કરી છે બાળકો તો બરાબર છે ભાઈ સમજાયું ને ભાઈ મને વિશ્વાસ છે તમારા ઉપર મને સો નો વિશ્વાસ છે કે બાળકો સારી રીતે સમજી રહ્યા છે અને આ જ અભ્યાસ કરીને તમારું જે લખાણ છે પરીક્ષાની અંદર આ મુદ્દાઓ બરાબર રિવાઇઝ કરીને જોજો ભાઈ બહુ મોટા ભાગે તમને બધા ડાઉટ તમારા સોલ્વ થઈ જશે થતા કોઈ ડાઉટ હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવો અમે જવાબ ચોક્કસ ચોક્કસ આવીશું

માહિતી આપો બીજા સવાલ છે પણ આજના સવાલ આજ રીતે સ્માર્ટ વર્ક કરો સ્માર્ટ કામ કરો સ્માર્ટ બનો બરાબર છે અને પ્રગતિ કરો એ જ આશા સાથે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત